हेलो विद्यार्थी मित्रों, धोरण दस साइंस चैप्टर नंबर 16 नैसर्गिक स्रोतों नु टकाव प्रबंधन अथवा व्यवस्थापन। विद्यार्थी मित्रों, आज चैप्टर छे 16 नैसर्गिक स्रोतों नु टकाव प्रबंधन, एनु बोर्ड में वेटेज छे 3 मार्क्स नु, एमांथी 2 मार्क्स नो एक शॉर्ट क्वेश्चन अने 1 मार्क्स नो एक ऑब्जेक्टिव पूछाय छे। हवे आ चैप्टर जे छे ए चैप्टर में अत्यारे जे कोरोना नी महामारी छे एने ध्यान में लई अने बोर्डे घणी थीअरी ने काढ़ी नाखी छे, तो आपणे आ चैप्टर नी अगत्यनी थीअरी विशे समझूती मेळवीशुं। तो आपणे शुरू करिए नैसर्गिक स्रोतोनो टकाव प्रबंधन चैप्टर। एमां सौथी पहला तो हूँ तमने ए समझावीश के आ नैसर्गिक स्रोतो एटले शुं। आप सौ जाणो ज छो कि जे कुदरती रीते प्राप्त थता स्रोतो जेने आपणे नैसर्गिक स्रोतो कहीए छीए, एटले मनुष्य जेनो पोताना तमाम हेतु माटे उपयोग करतो होय, जे मनुष्य ने कुदरती रीते मळता होय ए बधा ज स्रोतो ए नैसर्गिक स्रोतो कहेवाशे। जमीन, पाणी, हवा, जंगलो, वन्यजीवन, कोळसो, पेट्रोलियम आ बधा ज नैसर्गिक स्रोतो कहेवाय छे। तो विद्यार्थी मित्रों, आपणे आ चेप्टरमां नैसर्गिक स्रोतोनुं टकाव प्रबंधन केवी रीते करी शकीए एना विशे समझूती मेळवीए। तो चैप्टर नंबर 16 ए छे नैसर्गिक स्रोतोनुं टकाव प्रबंधन। एमां जे नैसर्गिक स्रोतो छे जेना विशे मैं तमने कह्युं कि जे आपणने कुदरती रीते मळी आवता तमाम स्रोतो जेने नैसर्गिक स्रोतो कहीए छे, तो अहींया तमने आ वस्तु कह्युं छे। जुओ कि मनुष्य जे छे ए नैसर्गिक स्रोतोमांथी एना तमाम प्रकारना हेतुओने पूरो करतो होय छे। चैप्टरनी शरूआतमां तमने कीधुं छे कि कुदरत साथे लयमां जીવવું એ આપણા માટે નવું નથી। આપણે દરેક વ્યક્તિ જે પૃથ્વી પર રહે છે એ પૃથ્વી પર આવેલા નૈસર્ગિક સ્રોતો સાથે તાલથી તાલ મિલાવી અને લયમાં જીવતો હોય છે, એટલે આપણે ટકાઉ જીવન જે સંપોષિત અથવા જે ટકાઉ જીવન છે ને એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે। વર્ષોથી આપણી જુદી જુદી પરંપરા, પ્રવૃત્તિઓ, કલા, રીતરિવાજ, ઉદ્યોગો, તહેવારો, માન્યતાઓ આ બધી વસ્તુ સાથે આપણું જે આ ટકાઉ જીવન છે એ સંકળાયેલું છે। દરેક વ્યક્તિ આ નૈસર્ગિક સ્ત્રોત એનો ઉપયોગ કુદરત સાથે તાલથી તાલ મિલાવીને કરતો હોય છે। અહીંયા તમને કહું છે કે સમગ્ર વિશ્વ એક સંવાદિતતામાં રહે છે, એવું તત્વજ્ઞાન આપણને સંસ્કૃતની કણિકામાંથી આપવામાં આવેલું છે, બરાબર। સમગ્ર વિશ્વ એક સંવાદિતતામાં રહે છે એ તત્વજ્ઞાન સંસ્કૃતની કણિકા, જેનું નામ છે વસુદેવ કુટુંબકમ, વિશ્વ એક મારું ઘર છે એ ભાવના સાથે સંકળાયેલું છે। અને આ સંસ્કૃતની કણિકા વસુદેવ કુટુંબકમ એ ભારતીય પ્રાચીન ગ્રંથ એવા અથર્વવેદનો એક ભાગ છે। એટલે આ ચેપ્ટરમાં આપણે નૈસર્ગિક સ્ત્રોતો, ધારો કે ભૂમિ, હવા, પાણી, જંગલો, જુદા જુદા જે નૈસર્ગિક સ્ત્રોતો છે એ આપણે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એ ઉપયોગ કરવાથી એનું પ્રમાણ જે ઓછું થાય છે એનું પુનઃચક્રીકરણ આપણે કેવી રીતે કરી શકીએ, અથવા જેટલા પણ આ નૈસર્ગિક સ્ત્રોતો છે પ્રકૃતિમાં એનું વારંવાર પુનઃચક્રીકરણ કેવી રીતે થાય છે। કારણ કે તમને ખબર હોય તો નૈસર્ગિક સ્ત્રોતો આપણા માનવીની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિને કારણે નૈસર્ગિક સ્ત્રોતોમાં પ્રદૂષણ થઈ રહ્યું છે। એટલે આ ચેપ્ટરમાં આપણે પણ એવા જ કેટલાક નૈસર્ગિક સ્ત્રોતોની વાત કરવાની છે અને આપણા દ્વારા એ નૈસર્ગિક સ્ત્રોતો કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ અને કઈ રીતે આપણે એ નૈસર્ગિક સ્ત્રોતો, એની જાળવણી, એ નૈસર્ગિક સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે એ માટે આપણા દ્વારા પર્યાવરણનું રક્ષણ કેવી રીતે થઈ શકે કે જેને કારણે આ જંગલો, વન્યજીવન, પાણી, કોલસો, પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોને આપણે બચાવી શકીએ। એટલે નૈસર્ગિક સ્ત્રોત કોને કહેવાય, કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો છે અને સાથે સાથે એ નૈસર્ગિક સ્ત્રોતો એનું આપણે રક્ષણ, એનો બચાવ, એનું યોગ્ય વ્યવસ્થાપન કઈ રીતે કરી શકીએ એ વસ્તુ આ ચેપ્ટરમાં આપણે સમજવાની છે। હવે તમને અહીંયા કહ્યું છે જુઓ કે આપણે કેટલી બધી પર્યાવરણીય પરિસ્થિતિ
पर्यावरणीय समस्या जे मानवी द्वारा उत्पन्न करवामां आवे छे। अने आ जेटली पण पर्यावरणीय समस्या तमे सांभळी हशे ए पछी वैश्विक तापमान में वधारो एटले के ग्लोबल वॉर्मिंग होय, ग्रीन हाउस असर होय, हवा प्रदूषण होय, जल प्रदूषण होय, आ दरेक वैश्विक दरेक पर्यावरणीय समस्याओ हवे वैश्विक समस्या बनी गई छे। अने आ जे समस्याओ जे वैश्विक समस्या दरेक विश्व एनो सामनो करी रह्युं छे, समग्र विश्व, तो आ पर्यावरणीय समस्याओ जे आपणा द्वारा मानवीनी प्रवृत्तिने कारणे पर्यावरणमां उद्भवी छे एनी सामे કેટલાક આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઘડવામાં આવ્યા છે। એ કાયદાઓ દ્વારા દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના સંરક્ષણ માટેના કેટલાક કાયદા ઘડવામાં આવ્યા છે। એ કાયદા દ્વારા પર્યાવરણનું આપણે યોગ્ય સંરક્ષણ કરી શકીએ। ઘણા બધા દેશો એને ફોલો પણ કરતા હોય છે, પણ અમુક વાર શું જોવા મળે તો તમને ખબર હોય તો આ કાયદાઓની અંદર આપણે તમને ખબર હોય તો આ વસ્તુ તમને ખબર જ છે કે ઘણા બધા લોકો એ ગેરકાયદેસર રીતે વૃક્ષો જંગલો કાપી લેતા હોય છે, વન્ય પશુઓનો શિકાર કરતા હોય છે, તો એ લોકો માટે પણ અમુક દંડ અને અમુક જેલ એની જોગવાઈ કરેલી હોય છે। એટલે આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણમાં જે વૈશ્વિક સમસ્યાઓ ઉદ્ભવી છે એને ધ્યાનમાં લઈ અને કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે। હવે એના પછી તમને એક પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિમાં તમને આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉત્સર્જન એનું આપણે નિયમન કઈ રીતે કરી શકીએ એની આપણે જાણકારી મેળવવાની છે। કારણ કે CO2 વાયુ જેને ગ્રીન હાઉસ વાયુ કહેવાય છે, જે વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે, આબોહવામાં પણ ફેરફાર કરે છે, તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન જે થાય છે, જે ઉત્પન્ન થાય છે, એનું નિયમન કરવું હોય તો આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં મેં તમને કહ્યું એમ કે આ CO2 એ જેને આપણે ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખીએ છીએ એના ઉત્સર્જન પર નિયંત્રણ થઈ શકે, એનું ઉત્પાદન ઓછું થઈ શકે એ માટે એક ક્યોટો પ્રોટોકોલ તૈયાર કરવામાં આવેલો છે। આ ક્યોટો પ્રોટોકોલ જે છે એ ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે, તમારા માટે આ શબ્દ જે છે એ નવો છે, બરાબર, અહીંયા હું લખું છું, જુઓ, ક્યોટો પ્રોટોકોલ, આ ક્યોટો પ્રોટોકોલ નામ શા માટે આપવામાં આવ્યું? તો કે જાપાનનું એક શહેર છે જેનું નામ છે ક્યોટો, એમાં ડિસેમ્બર 1997ની અંદર આ ક્યોટો પ્રોટોકોલ રેડી કરવામાં આવ્યો, અને આ ક્યોટો પ્રોટોકોલને અમલીકરણ 2005માં કરવામાં આવ્યું। અને આ ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે એવું કહેવાય છે કે દરેક જે દેશો છે એમાં તમારે યાદ રાખવાનું 169 આટલા દેશોએ આ ક્યોટો પ્રોટોકોલના નિયમો પર હસ્તાક્ષર કરેલા। અને આ પ્રોટોકોલ પ્રમાણે ઔદ્યોગિક દેશો જે છે, જેમાં ઉદ્યોગો વધારે પ્રમાણમાં વિકસિત છે એવા ઔદ્યોગિક દેશો, એમાં CO2 અને અન્ય ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન જે થાય છે એના પર 5% ઘટાડો કરી દેવાનો। આ પ્રોટોકોલ રેડી કરવામાં આવેલો, એમાં એ 169 જેટલા દેશોએ હસ્તાક્ષર કરી અને સંમતિ આપેલી, એટલે ઘણા બધા દેશો એગ્રી થયેલા કે જે આ CO2 જે આપણે ગ્રીન હાઉસ વાયુ કહીએ છીએ એના ઉત્સર્જન જે ઉદ્યોગો દ્વારા વધારે પ્રમાણમાં થાય છે તો એ ઉદ્યોગો જ એનું 5% એમાં ઘટાડો કરી દે। કારણ કે કાર્બન ડાયોક્સાઇડ, મેં તમને કહ્યું એમ કે એક પ્રકારનો ગ્રીન હાઉસ વાયુ એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો કરે, આબોહવામાં ફેરફાર લાવે, જે આપણા માટે નુકસાનકારક છે। અને આ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરવું હોય ને તો સૌથી સરળ ઉપાય છે પૃથ્વી પર વૃક્ષારોપણ કરો, વૃક્ષો જે પૃથ્વી પર છે એની જાળવણી કરો, તો આપણે આ વૈશ્વિક તાપમાન અથવા તો જે ગ્લોબલ વોર્મિંગની અસરો છે એનાથી બચી શકીશું। હવે એના પછી
एक प्रवृत्ति आपी छे। ए प्रवृत्तिमां तमने कहे छे के पर्यावरण जे छे एना संरक्षण माटे पर्यावरण प्रत्ये जागृति फैलावा माटे तमारी आसपास अनेक संगठनों काम करता होय छे। तो ए लोकोनी प्रवृत्ति अने वलणों એ કઈ કઈ પ્રવૃત્તિ અને વલણોને પ્રોત્સાહન આપે છે, કઈ રીતે પર્યાવરણને બચાવવા માટે એ લોકો સંરક્ષણ કરતા હોય છે, કયા પ્રકારના કાર્યક્રમો નક્કી કરતા હોય છે, આ દરેક વસ્તુ આપણે જે સંગઠનો છે એમની પાસે જાણકારી મેળવવાની છે। જુદા જુદા શહેર હોય, કસ્બા હોય, ગામ હોય, તમારી આસપાસના વિસ્તાર પર્યાવરણ જાગૃતિ માટેના કેટલાક સંગઠનો કામ કરતા હોય છે। તો એ પર્યાવરણ સંગઠનો કયા કયા છે? તો સૌથી પહેલાં તો કેટલાક એનજીઓસ આવશે। એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન। આ એનજીઓ જે છે એ એનજીઓ ફાઉન્ડેશન પર્યાવરણ, મેરા દેશ ફાઉન્ડેશન પર્યાવરણ, આ પ્રકારે કેટલાક સંસ્થાઓ ચલાવતા હોય છે। એમાં નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી અને સંરક્ષણ માટે બધી જુદી જુદી પ્રવૃત્તિઓ આ એનજીઓ દ્વારા કરી અને આપણને પ્રોત્સાહિત કરતા હોય છે। આ સિવાય પર્યાવરણની જાગૃતિ ફેલાવવા માટેના અન્ય સંગઠનોની વાત કરીએ તો એક સંગઠન આવશે સીએસઈ। સી એટલે ધ સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ। આ સિવાય બીજી જો સંગઠનની વાત કરવામાં આવે તો WTI, ડબલ્યુ એટલે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા। આવા જુદા જુદા જે સંગઠનો છે એ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી જે જુદા જુદા કાર્યો છે એની સાથે સંકળાયેલા હોય છે। હવે એના પછી આપણે કહ્યું એમ કે આપણે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એનો અવિવેકપૂર્ણ ગમે તેમ ઉપયોગ કરી રહ્યા છે, એનાથી જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એના વિષયમાં જાગૃતિ લાવવા માટે સમાજમાં અનેક બાબત, અનેક વર્ગ કામ કરી રહ્યા છે। અહીંયા તમને આપ્યું છે ગંગા સફાઈ યોજના। આ જે ગંગા સફાઈ યોજના છે એ કરોડોના ખર્ચે તૈયાર કરેલી આ યોજના 1985માં શરૂ કરવામાં આવી હતી। અને આ ગંગા સફાઈ યોજના એટલા માટે શરૂ કરવામાં આવેલી, એનો મુખ્ય હેતુ હતો કે ગંગા નદીના પાણીમાં ગુણવત્તા ઓછી થઈ ગઈ હતી। ગંગા નદીના પાણીનો જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે એમાં કોલિફોર્મ નામના બેક્ટેરિયા એટલે કે જીવાણુનો એક મોટો વર્ગ મળી આવ્યો, જે માનવીના આંતરડામાંથી પણ મળી આવતા આ બેક્ટેરિયા છે। અને પાણીમાં તેમની હાજરી, આ સિવાય રોગજન્ય સૂક્ષ્મજીવો, એના દ્વારા ગંગામાં એટલું બધું પોલ્યુશન વધી ગયેલું કે 1985માં ગંગા સફાઈ યોજનાને અમલમાં મૂકવામાં આવી, એની શરૂઆત કરવામાં આવી। કારણ કે ગંગા નદી જે જુદા જુદા દેશો, જુદા જુદા શહેરોમાંથી પસાર થાય છે, એ શહેરનો ગંદો કચરો, મળમૂત્ર હોય, પછી જે લોકો હોય ત્યાં નહાતા હોય, ઢોરને નવડાવતા હોય, ઉદ્યોગોનું ગંદુ પાણી, ગટરનું ગંદુ પાણી, આ બધી વસ્તુ જ્યારે ગંગા નદીમાં છોડવામાં આવે છે ત્યારે આ ગંગા નદી એટલી બધી પ્રદૂષિત થઈ ગઈ છે કે એમાં કોલિફોર્મ નામના બેક્ટેરિયાનું પ્રમાણ વધી ગયું। એને ધ્યાનમાં લઈ આ ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી। તમે અહીં આકૃતિ જોઈ શકો છો, તો આકૃતિની અંદર જે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે જેને આપણે ગંગોત્રી તરીકે ઓળખીએ છીએ, તો ગંગોત્રીથી લઈ અને ડાયબન હાર્બર સુધી ગંગા નદી જ્યાં જુદા જુદા સિટીમાંથી પસાર થતી હોય છે તો એનો એક આલેખ આપેલો છે। એમાં જે તમને 2007માં જે રેડ કલરનો આલેખ દેખાય છે એમાં બાજુમાં અહીંયા તમને કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ આપેલું છે, એની સંખ્યા। તો તમે જોઈ શકો છો 2007માં તમને જે કોલિફોર્મ બેક્ટેરિયાનું જે પ્રમાણ છે એ તમને આ રેડ લાઇનના ગ્રાફ દ્વારા બતાવ્યું છે, જુઓ તમે અહીંયા। અને 2011માં કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ એ બ્લ્યુ લાઇન દ્વારા થોડું ઉપર બતાવ્યું છે, એનો મિનિંગ એવો થયો કે 2007 કરતાં 2011માં આ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ એ ગંગા નદીના પાણીના સ્તરમાં વધી ગયું। 100 મિલી પાણી, ગંગા નદીનું 100 મિલી પાણી, એમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી એ વસ્તુ તમને અહીંયા આપેલું છે।
तो रेड ग्राफ करता ब्लू ग्राफ थोड़ो ऊपर जाए, मतलब के 2007 करता 2011 में जेम जेम वर्षों गया तेम तेम आ कॉलिफॉर्म बेक्टेरिया प्रमाण वधी गयु, ए वस्तु तमने अहीं बतावेलू छे। अने एने ध्यान में लई आ CPCB जे संस्था छे जेने कहेवाय सेंट्रल पॉल्यूशन कंट्रोल बोर्ड, एने गुजराती में केन्द्र प्रदूषण नियंत्रण बोर्ड पण कहेवाय छे, ए गंगा नदीना शुद्धिकरण माटे हमेशा काम करती होय छे। हवे गंगा पर प्रदूषण विषे जो आपणे वात करिए तो मैं तमने कह्युं एम भले जानकारी माटे आप्युं छे, पण गंगा नदी जे छे એ હિમાલયના ગંગોત્રીમાંથી હંમેશા નીકળે છે, એનું ઉદ્ગમ સ્થાન છે હિમાલયની ગંગોત્રી, અને ત્યાંથી એ બંગાળની ખાડીમાં રહેલા ગંગાસાગર સુધી પહોંચે, તો ઉદ્ગમથી લઈ અને બંગાળની ખાડી સુધી પહોંચવા માટે એ 2500 કિલોમીટર સુધીનું અંતરની યાત્રા કરે છે। અને એ ગંગા નદીના કિનારે ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ એવા 100થી પણ વધારે શહેરો આવેલા હોય છે, અને એ દરેક શહેરો એના નાળા જે છે એમાં જો આપણે જુદા 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 વ્યક્તિઓ જે ઉપચાર ક્રિયા કરે એના જે મળમૂત્ર છે એને વહેવડાવી દેવામાં આવે છે, લોકો સ્નાન કરે છે, કપડાં ધોઈ છે, મૃત વ્યક્તિની રાખ એના શબને ગંગા નદીમાં વહેવડાવતા હોય છે। આ સિવાય ગંગા નદીના કિનારા પર સ્થપેલા ઉદ્યોગો એનું ગંદુ પાણી એ પણ રાસાયણિક પદાર્થોને ગંગા નદીમાં ઉત્સર્જિત કરે છે, એને કારણે ગંગા નદીમાં આટલું બધું પ્રદૂષણ થઈ ગયું છે, એટલા ઝેરી દ્રવ્યો ગંગા નદીમાં ભળી ગયા છે કે માછલીઓ પણ મૃત્યુ પામવા લાગી છે। એને ધ્યાનમાં લઈ અને June 2014 કેન્દ્ર સરકારે નમામી ગંગે યોજનાને માન્યતા આપી, અને આ યોજના એના મુખ્ય હેતુ હતા ગંગા નદીના પ્રદૂષણને રોકવું અને એનું નવીનીકરણ કરવું। આ બે હેતુ માટે નમામી ગંગે નામની યોજના શરૂ કરવામાં આવી। આ સિવાય October 2016 ગંગા નદીના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની પણ સ્થાપના કરવામાં આવી। તમને અહીંયાથી શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે છે, તમને ખબર હોવી જોઈએ કે નમામી ગંગે એ યોજના અથવા એ કાર્યક્રમ એ કયા હેતુ માટે ઘડવામાં આવ્યો। તો એના બે હેતુ છે, એક ગંગા નદીમાં થતું પ્રદૂષણને રોકવું અને એનું નવીનીકરણ કરવું। એટલે અહીંયા તમને એવું કહે છે કે ગંગા નદીનું પાણી એ પાણીની ગુણવત્તા, એવું નથી કે ગંગા નદી, કોઈ પણ પાણીની ગુણવત્તા એની જાળવણી અથવા તો એમાં પ્રદૂષણ કેટલી માત્રામાં છે એનું માપન એ પણ આપણે કરી શકીએ છીએ। અમુક પ્રદૂષણો ખૂબ ઓછી માત્રામાં હોય તો પણ એ પાણીમાં નુકસાનકારક હાનિકારક હોય છે, એટલે એને ધ્યાનમાં લઈ અને અનેક ઉપચાર દ્વારા પાણીમાં કેટલું પ્રદૂષણ છે એ તો આપણે માપી જ શકીએ છીએ, સાથે સાથે સાર્વત્રિક સૂચક એનો ઉપયોગ કરી અને પાણીની pH માપીને પણ આપણે નક્કી કરી શકીએ કે આ પાણી વધારે પડતું એસિડિક કે બેઝિક તો નથી ને, પીવાલાયક તો છે કે નહીં તે વસ્તુ। એટલે સાર્વત્રિક સૂચક કોઈ પણ તમારા ઘરે આવતું ટેપ વોટર એટલે કે નળનું પાણી હોય, તળાવનું પાણી, સરોવરનું પાણી, એ પાણીનો નમૂનો લઈ એની અંદર 2-3 ટીપા સાર્વત્રિક સૂચકના નાખો એટલે રંગ પરિવર્તન જોવા મળશે। એ રંગ પરિવર્તનના આધારે આપણે નક્કી કરી શકશું કે નળનું પાણી કે પછી તળાવનું પાણી જે છે એ કેવું છે, એસિડિક છે કે પછી પીવાલાયક છે। હવે એના પછી તમને એના આધારે ક્વેશ્ચન આપેલો છે, ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી? તો આ વસ્તુ આપણને ખબર જ છે કે ગંગા સફાઈ યોજના એ 1985 ગંગા નદીમાં પાણીની જે ગુણવત્તા એને સુધારવા અને પાણીમાં રહેલા રોગકારક જીવાણુઓ જે પાણીને પ્રદૂષિત કરે છે એને ધ્યાનમાં લઈ ગંગા સફાઈ યોજનાની શરૂઆત થઈ। અને ગંગા સફાઈ યોજનાની અંદર એવું જાણવા મળ્યું કે માનવીના આંતરડામાં જોવા મળતા જે કોલિફોર્મ જીવાણુ છે એ ગંગા નદીના પાણીમાં એની હાજરી જોવા મળી। એને ધ્યાનમાં લઈ આ ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી। એના પછી એના આધારે બીજો એક ક્વેશ્ચન આપેલો છે કે પર્યાવરણને બચાવવું હોય તો એના માટેના 5 R એના સિદ્ધાંત આપણે મોડે કરવાના છે।
आ पांच सिद्धांत तो खूब अगत्यना है, एमांथी पण बोर्डमां बे मार्क्समां कोई एक सिद्धांत पूछी शके छे। तो पांच आर में पहलो आर है रिड्यूस, जेने आपणे गुजरातीमां ओछू करवू कहीए छे। एना पछी छे रिसाइकल, जेने पुनः चक्रीकरण कहे छे। पछी रीयूज एटले के पुनः उपयोगिता, रिफ्यूज एटले के ना पाड़वी, अने रीपर्पस एटले के हेतु फेर करवो। એટલે તમે અહીંયા જોઈ શકો છો પાંચ આર એ પર્યાવરણ માટે કેટલા અગત્યના છે એ વસ્તુ આપણે સમજવાની છે વિગતવાર। તમારે એનો ઇંગ્લિશ શબ્દ અને બાજુમાં આપેલો ગુજરાતી શબ્દ પણ યાદ રાખવાનો છે। સૌથી પહેલું આપણે જોઈએ રિડ્યુસ એટલે કે ઓછું કરવું। એટલે અહીંયા તમને આ આરની અંદર સમજાવે છે કે આપણે નૈસર્ગિક સ્ત્રોતોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ। કઈ રીતે ઓછામાં ઓછો ઉપયોગ? તો કે પાણીનો દુર્વ્યય થતો અટકાવી શકાય, પાણી અને ગેસની પાઇપલાઇનમાં જો નળીમાં કોઈ કાણું પડ્યું હોય છિદ્ર તો એનું સમારકામ કરાવવું તરત, એટલે પાણીનો વેસ્ટ ન થાય, ઉપલબ્ધ પાણીનું યોગ્ય વિતરણ અને વ્યવસ્થાપન કરવું, સૂર્ય ઉર્જાથી ચાલતા વાહનોનો વધારે ઉપયોગ કરવો, સોલર કુકર, સોલર વોટર હીટર, પછી એલપીજી જેને આપણે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કહીએ છીએ એનો વપરાશ ઓછો કરી દેવાનો, જરૂર ન હોય તો આપણે લાઇટ પંખાનો પણ ઉપયોગ ઓછો કરી દેવાનો અને વીજળીનો બચાવ કરવાનો, ખનિજ સ્ત્રોતો વારંવાર આપણે જે જમીનમાંથી ખોદીને કાઢીએ છીએ એનું ખાણ ખોદાણ પણ ઓછું કરી દેવાનું। એટલે રિડ્યુસ, આ જે રિડ્યુસ છે આર ઈ, એમાં પહેલો આર એ જે રિડ્યુસ સમજાવે છે, રિડ્યુસ એટલે આ દરેક વસ્તુને આપણે ઓછી કરી દેવી જોઈએ। એના પછી આપણે વાત કરીએ તો એ છે રિસાયકલ, રિસાયકલ જેને આપણે પુનઃ ચક્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે। પુનઃ ચક્રીકરણમાં તમને અહીંયા કહે છે કે ઉપયોગમાં લીધેલી જે વસ્તુઓ હોય ને એ એકવાર ઉપયોગ કર્યા બાદ યોગ્ય તાપમાને એને ગરમ કરી, એનું ગારણ કરી, એમાંથી નવી નવી ચીજવસ્તુઓ પણ બનાવી શકાય અથવા મૂળ વસ્તુને પાછી પુનઃ મેળવી શકીએ। આ પદ્ધતિને પુનઃ સાયકલ, રિસાયકલ તરીકે ઓળખીએ છીએ, પુનઃ ચક્રીકરણ। ઉદ્યોગોમાંથી ઉદ્ભવતા મીણિયા હોય, પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુના ટુકડા, એને યોગ્ય તાપમાને જો એ ઉદ્યોગોમાંથી નીકળતો આ જે કચરો જે આપણા કામનો ન હોય તો એને ઊંચા તાપમાને ગરમ કરી, એનું ગારણ કરી, એમાંથી આપણે નવી નવી ચીજવસ્તુઓ બનાવી શકીએ। ધાતુના બનેલા વાસણ જે આપણે વર્ષોથી વાપરતા આવે એ જૂના થઈ ગયા હોય તો એ જૂના વાસણ અને ઘરેણાંને ઓગાળી એનું ચક્રીકરણ કરી એમાંથી નવા વાસણો પણ બનાવી શકાય, નવા ઘરેણાં પણ બનાવી શકાય। એટલે અહીંયા તમને એવું કહે છે કે જે વસ્તુનું ઉદ્યોગોમાં આપણે જે વસ્તુઓ વેસ્ટ મટીરિયલમાં ઉદ્ભવી છે એનું આપણે પુનઃ ચક્રીકરણ કરવું છે તો આપણે પહેલાં એને ફેંકાઈ ન જાય એ રીતે આપણે એને અલગ કરી લેવાની, પછી એમને આપણે રિસાયકલ કરી શકીએ। એના પછી છે રિયુઝ, રિયુઝ એટલે ફરીથી એનો ઉપયોગ કરવો, પુનઃ ઉપયોગ કરવો। તો અહીંયા તમને એ વસ્તુ સમજાવે છે કે પુનઃ ચક્રીકરણની પ્રક્રિયા, જે બીજા નંબરનો આર જોયો ને પુનઃ ચક્રીકરણ રિસાયકલ, એ રિસાયકલ કરવામાં આપણે વસ્તુને ગરમ કરવી પડે એટલે એમાં ઊર્જા વપરાય છે। આથી એની સરખામણીમાં આજે પુનઃ ઉપયોગિતાની પદ્ધતિ છે ને એ વધારે ઉત્તમ ગણાય છે। તમને આ વસ્તુ પૂછાય કે પુનઃ ચક્રીકરણ એટલે રિસાયકલ કરતાં આ પુનઃ ઉપયોગિતા આ પદ્ધતિ વધારે ઉત્તમ કેમ છે? કારણ કે રિસાયકલમાં વસ્તુને ગરમ કરીએ એટલે ઊર્જાનો વપરાશ વધુ થાય, એટલે પુનઃ ચક્રીકરણ કરતાં પુનઃ ઉપયોગિતા આ પદ્ધતિ વધારે ઉત્તમ છે। તો પુનઃ ઉપયોગિતામાં આપણે શું કરી શકીએ? તો અહીંયા તમને આપેલું છે ઉદાહરણ, જુઓ આ ઉદાહરણ પણ એક્ઝામમાં લખવા પડે, કે દિવાલો શણગારવા માટે રંગબેરંગી કાચના ટુકડા, ટાઇલ્સના ટુકડા, ચીનાઈ માટીના બનેલા કપ, ડીશ રકાબી એનો આપણે ઉપયોગ કરી શકીએ। એટલે જે કાચના ટુકડા, ટાઇલ્સના ટુકડા, ચીનાઈ માટીના વાસણો તૂટી ગયા છે એનો આપણે પુનઃ રિયુઝ એટલે કે આ રીતે દિવાલો શણગારવા આપણે ઉપયોગ કરી શકીએ। આ સિવાય ધારો કે તમે ઘરે અથાણા અને મુરબ્બાની બરણી લાવો છો પ્લાસ્ટિકની, એમાંથી અથાણું અને મુરબ્બો પૂરો થઈ જાય, એ બરણી ખાલી થઈ જાય પછી આપણે એને ફેંકી નહીં દેવાની પણ એનો રિયુઝ કરવાનો, એટલે ખાંચા અને કઠોળ ભરવા માટે એને ધોઈને ફરીથી વાપરી શકીએ। આ સિવાય
આપણે એક નવો આર જોઈએ, એને કહેવાય રિફ્યુઝ, એટલે કે ના પાડવી. રિફ્યુઝમાં તમને કહે છે કે જરૂર ન હોય એવી વસ્તુઓની આપણે ના પાડી દેવાની, જે પર્યાવરણને હાનિકારક હોય એવી ઉત્પાદનોની ખરીદીમાં આપણે ના પાડી દેવાની. એટલે અહીંયા તમને કઈ રીતે ના પાડવાની કહે છે કે એકવાર વાપરી શકાય એવી કોઈ પ્લાસ્ટિકની થેલી તમને આપે છે તો તરત ના પાડી દેવાની, કારણ કે એકવાર ઉપયોગ કરો પછી જો એ પ્લાસ્ટિકની થેલી પર્યાવરણમાં તમે ફેંકી દેશો તો પર્યાવરણને એ પ્રદૂષિત કરશે. એકવાર વાપરી શકાય એવી બોલપેન પણ ના પાડી દેવાની, આપણે નહીં લેવાની. પ્લાસ્ટિક રેપર, થર્મોકોલ પેકિંગ, પ્લાસ્ટિકના ડીસ કપ, આ બધી વસ્તુ પ્લાસ્ટિક જે એકવાર વાપરી અને આપણે ફેંકી દેવાના છે એ વસ્તુઓ ખરીદવાની આપણે ના પાડી દેવી જોઈએ. કોઈ આપણને આપે તો લેવાની પણ ના પાડવી જોઈએ. એના પછી છેલ્લો આર છે જેનું નામ છે રીપર્પસ. રીપર્પસ એટલે કે હેતુ ફેર કરવો. હેતુ ફેર કરવો એમાં તમને કહે છે કે કોઈ પણ ઉત્પાદન એનો આપણે મૂળભૂત હેતુ, એ હેતુને ધ્યાનમાં લઈ આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું, પણ એ વસ્તુ એ હેતુ માટે, જે મૂળભૂત હેતુ માટે આપણે એનું ઉત્પાદન કર્યું હતું, એ હેતુ આપણો સિદ્ધ ન થાય તો અન્ય ઉપયોગ કરવો, અન્ય જગ્યાએ પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે તમને અહીંયા એ રીતે એ ભાષામાં સમજાવ્યું છે કે કોઈ પણ ઉત્પાદન એ મૂળભૂત હેતુ માટે ઉપયોગ ન થઈ શકે એવો હોય તો આપણે અન્ય જગ્યાએ અન્ય હેતુ માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ધારો કે હેન્ડલ તૂટી ગયા હોય એવી કાચની બરણી, આપણે કાચની બરણી કે કપ જેના હેન્ડલ તૂટી ગયા હોય એટલે આપણે એ માટે એ કામના રહેતા નથી, તો આપણા માટે ભલે એ કામના ન રહે, કપ તો કે આપણે ચા પીવા માટે ઉપયોગ કરતા હતા, એનો મુખ્ય હેતુ ચા પીવા માટે વાપરતા હતા, પણ જો એનો જે હેન્ડલ તૂટી ગયું હોય તો એને ફેંકવાનો નથી, પણ એની જગ્યાએ એમાં નાના નાના છોડ વાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય. પાણી ભરવાની માટલું જે તૂટી ગયું હોય તો એ માટલામાંથી એક ગોળ કલેડી પણ બનાવી શકાય અને રસોઈમાં તેનો ઉપયોગ કરી શકાય. એટલે એ જે હેતુ માટે તમે એ વસ્તુ લાવ્યા છો તો એ હેતુ માટે એ ઉપયોગ ન બને, એ હેતુ માટે ઉપયોગી ન બની શકે કોઈ કારણસર, તો આપણે અન્ય હેતુ માટે એનો ઉપયોગ કરી શકીએ. એના પછી તમને એક નવો ક્વેશ્ચન સમજાવ્યો છે, એ છે ટકાઉ એટલે કે સુપોષિત વિકાસથી જીવનના બધા જ ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે, સમજાવો. જે નૈસર્ગિક સ્ત્રોતો એનો સુપોષિત, આપણે જે વિકાસ કરીએ છીએ એનાથી જીવનના બધા જ ક્ષેત્રોમાં પરિવર્તન કઈ રીતે આવે છે, તો સૌથી પહેલાં તો અહીંયા તમને સમજાવ્યું છે કે સુપોષિત વિકાસથી જીવનના તમામ ક્ષેત્રોમાં પરિવર્તન આવે એ માટે નીચેની બાબતોને ભાર મૂકવામાં આવ્યો છે. એમાં પહેલું કીધું છે કે મનુષ્યની જે પાયાની જરૂરિયાતો છે ને એની પૂર્તિ થાય તેવા વિકાસને અહીંયા પ્રોત્સાહન આપવામાં આવેલું છે. મનુષ્યની તમામ પાયાની જરૂરિયાત પૂરી થવી જોઈએ એવા વિકાસને અહીંયા ધ્યાનમાં લીધું છે. ભાવિ પેઢી પણ વિવિધ સ્ત્રોતોને સંરક્ષણ અને જાળવણી કરી શકે અથવા ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું સંરક્ષણ થઈ શકે એને પણ ધ્યાનમાં લીધું છે. પર્યાવરણ સંરક્ષણની સાથે આર્થિક વિકાસ થાય એ પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અને અહીંયા તમને એવું કહે છે કે સુપોષિત વિકાસ એનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરિસ્થિતિ એના પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ રાખે છે, એ દ્રષ્ટિકોણમાં કેવો ફેરફાર કરે છે એને ધ્યાનમાં લેવાય છે. એટલે ચોક્કસ સુપોષિત વિકાસ એના દ્વારા જો આ દરેક તબક્કાઓને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે દરેક ક્ષેત્રોમાં પરિવર્તન લાવી શકીએ. હવે અગત્યની થિયરી અથવા અગત્યનો ટોપિક છે એ છે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. શા માટે આપણે જુદા જુદા નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવાની જરૂર પડી, તો અહીંયા આપણને આ વસ્તુ ખબર જ છે કે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એ પૃથ્વી પર આ નૈસર્ગિક સ્ત્રોતો કેવા છે, તો કે મર્યાદિત છે. અને વસ્તી વધવાને કારણે આ નૈસર્ગિક સ્ત્રોતોની માંગ પણ ખૂબ ઝડપથી વધી છે. આ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન જો લાંબા સમયગાળાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે તો ભવિષ્યની પેઢી એને પણ આ નૈસર્ગિક સ્ત્રોતો પ્રાપ્ત થશે.
ટૂંકા ગાળાના લાભ માટે આપણે એનું અતિશોષણ નથી કરવાનું, પણ લાંબા ગાળાને ધ્યાનમાં રાખી આ નૈસર્ગિક સ્ત્રોતોનું જો યોગ્ય વ્યવસ્થાપન થશે તો નજીકની ભવિષ્યની પેઢીને પણ એનો લાભ થશે. સમાજના દરેક લોકો એમાં એનું સમાન વર્ગીકરણ થાય, એટલે દરેક વ્યક્તિને એ મળી શકે નૈસર્ગિક સ્ત્રોતો. અને નૈસર્ગિક સ્ત્રોત મેળવતી વખતે એનો ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કઈ રીતે? તો એને એક ઉદાહરણ આપેલું છે, જુઓ. ખનનની પ્રક્રિયાથી પ્રદૂષણ થાય છે. ખનન એટલે જમીન ખોદી એમાંથી ધાતુને બહાર કાઢવી. આ ખનનની પ્રક્રિયામાં ધાતુનું નિષ્કર્ષણ જ્યારે કરવામાં આવે તો વધુ ને વધુ ધાતુનો કચરો પણ બહાર નીકળે છે. આવા સમયે જો ધાતુનો કચરો બહાર નીકળે તો એ ખનનની પ્રક્રિયામાં નીકળેલો અમુક ઝેરી વાયુ અને ધાતુના કચરાના યોગ્ય નિકાલની પણ આપણે વ્યવસ્થા એ ટાઈમે કરી દેવી જોઈએ. એટલે નૈસર્ગિક સ્ત્રોતો એનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? તો કે એ સ્ત્રોતો મર્યાદિત છે, વસ્તી વધી એમ સ્ત્રોતોની માંગ પણ વધી છે, અને જો લોકો એ નૈસર્ગિક સ્ત્રોતોનો આડેધડ ઉપયોગ કરશે તો નજીકના ભવિષ્યમાં ખૂટી જશે. એટલે નૈસર્ગિક સ્ત્રોતોનું જો યોગ્ય વ્યવસ્થાપન લાંબા સમયના હેતુ માટે કરવામાં આવશે તો નજીકના ભવિષ્યમાં આવનારી પેઢીને પણ આ નૈસર્ગિક સ્ત્રોતોનો લાભ મળશે. એટલા માટે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન જરૂરી છે. એના પછી એક પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિમાં તમને ખાલી સમજાવે છે કે રોજિંદા જીવનમાં આપણે જે પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાગત પ્રવૃત્તિઓનું આપણે અવલોકન કરી એના વિશે ચર્ચા કરવાની છે. એટલે રોજિંદા જીવનમાં પર્યાવરણના જે સ્ત્રોતો છે એના સંરક્ષણ માટે કેટલીક પરંપરાગત પ્રવૃત્તિઓ પણ ચાલતી આવે છે વર્ષોથી. એના વિશે જો ચર્ચા કરીએ તો તમને ખબર હોય તો મોટાભાગના ગામડા અને જે ભારતના શહેરો છે એમાં તુલસી, આંકડો, આસોપાલવ, પીપળો, વડ, બીલીપત્ર આ બધાના વૃક્ષોનું વાવેતર થતું હોય છે, એનો ઉછેર થતો હોય છે. અને આ બધા વૃક્ષોને લોકો પવિત્ર ગણી અને વાર તહેવારેની પૂજા કરતા હોય છે. એટલે એ વૃક્ષો એના માટે ભારતના લોકો માટે પવિત્ર હોવાથી એની પૂજા થતી હોય છે. એટલે આ પરંપરાગત પ્રવૃત્તિ એ પર્યાવરણના સંરક્ષણ માટે અગત્યની છે. આ સિવાય તમને ખબર હોય તો કેટલાક લોકો અમુક પક્ષી, ગાય, સાપ, નાગ આ બધા પ્રાણીઓને પણ પવિત્ર ગણી અને એની પૂજા કરતા હોય છે. અમુક લોકો જે છે એમ માને છે કે અમુક પ્રાણીઓ એ ભગવાનના વાહન કહેવાય છે. ધારો કે ગણપતિનું વાહન ઉંદર, એવી રીતે ઘણા બધા પ્રાણીઓ એ જે ભગવાન છે એના વાહન કહેવાય, તેથી એની પૂજા કરતા હોય છે, એનું રક્ષણ કરતા હોય છે. એટલે આ જુદા જુદા જે વૃક્ષો હોય, પછી વન્ય પ્રાણીઓ હોય, એના સંરક્ષણ પાછળ આપણા પરંપરાગત ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે. આ રીતે પણ પર્યાવરણનું સંરક્ષણ થતું હોય છે. આ સિવાય તમને ખબર હોય તો નદી જે નૈસર્ગિક સ્ત્રોત પાણી છે, તો એ નદીનું પણ આપણે લોકમાતા ગણીએ છીએ, એ નદીને પણ પવિત્ર ગણી આપણે એની પૂજા કરતા હોઈએ છીએ. એટલે અમુક લોકો નદીને પવિત્ર માની એની પૂજા કરે છે, આથી એનામાં પ્રદૂષણ ન ફેલાય એના પર પણ એ ધ્યાન રાખતું હોય છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે આપણા ધાર્મિક ગ્રંથો અને આપણી માન્યતા પ્રમાણે જંગલો હોય, અમુક ગુફા હોય, પછી અમુક ધાર્મિક સ્થળો હોય, એ વિસ્તારોને પવિત્ર ગણી એની જાળવણી કરતા હોય છે. એટલે અમુક પર્યાવરણ જે છે એના સંરક્ષણ માટે લોકોની પરંપરાગત ધાર્મિક માન્યતાઓને કારણે પણ એ સ્ત્રોતોનું સંરક્ષણ થતું હોય છે. એના પછી તમને એક અહીંયા જાણકારી માટે તમને એક કોષ્ટક આપેલું છે, એમાં તમને કહે છે કે જે ઉપનિષદો અને સ્મૃતિ જેવા જે ભારતીય ગ્રંથો છે ને એમાં જંગલોનો ઉપયોગ અને એના વ્યવસ્થાપન વિશે વર્ણન કરેલું છે. અથર્વવેદની અંદર પણ સંસ્કૃતમાં લખાણ લખવામાં આવ્યું છે અને એનું ગુજરાતીમાં અનુવાદ કરી અને આપણે પૃથ્વી માતાને પ્રાર્થના કરીએ છીએ. પૃથ્વી પર રહેલા નૈસર્ગિક સ્ત્રોતો આપણે જે વાપરીએ છીએ એના માટે આપણે પૃથ્વીને પ્રાર્થના કરીએ છીએ. તો આ પહેલી જે સંસ્કૃતની કણિકા છે એની અંદર તમને કહે છે, જુઓ કે હે પૃથ્વી, તારી ટેકરી, હિમાચ્છાદિત પર્વતો અને જંગલો આનંદમય રહો. હે વિવિધ રંગી, સ્થિર અને રક્ષિત પૃથ્વી,
આ ધરા પર હું હંમેશા અપરાજિત ચિરંજીવ અને આનંદિત રહું. એટલે અહીંયા પૃથ્વી જે છે એને પ્રાર્થના કરવામાં આવી છે કે તારી જે આ તળેટી છે, હિમાચ્છાદિત પ્રદેશો છે, પર્વતો, જંગલો, એ આનંદમય રહો. અને પૃથ્વી જો હરીભરી રહેશે તો આપણે પણ પૃથ્વી પર ચોક્કસ રીતે ચિરંજીવ અને આનંદિત રહેશું. કારણ કે આપણી મોટાભાગની જરૂરિયાત એ પૃથ્વી પર રહેલા સ્ત્રોતો દ્વારા પૂર્ણ થતી હોય છે. એટલે પૃથ્વી સુરક્ષિત તો આપણે સુરક્ષિત. એટલે આપણે પૃથ્વીને એક માતા તરીકે અહીંયા પ્રાર્થના કરીએ છીએ. એ જ રીતે બીજી સંસ્કૃત કણિકાની અંદર પણ તમને કહે છે કે હે પૃથ્વી, હું તારામાંથી જે ખાણ ખોદાણ કરું છું અથવા તો જે વસ્તુને ખોદીને બહાર કાઢું છું એ તરત જ એનું પુનઃનિર્માણ થાય. જે પણ ધાતુ હોય અથવા તો જે પણ અગત્યનો કચરો કે પછી જે આપણા માટે ઉપયોગી હોય એવી દરેક વસ્તુઓ જ્યારે આપણે ખનિજોથી લઈ અને દરેક કુદરતી વસ્તુ જે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢવામાં આવે છે તો એનું તરત જ પુનઃનિર્માણ થાય. અને તારા જીવંત નિવાસ સ્થાનો, જ્યાં સજીવો વસવાટ કરે છે એવા જીવંત નિવાસ સ્થાનો અને મર્મસ્થાનોને હાનિ ન અમે પહોંચાડીએ એવું પૃથ્વીને પ્રાર્થના કરવામાં આવે છે. એટલે અહીંયા તમને એવું કહે છે કે જંગલો, એ જંગલો એના ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને લઈ જંગલો જે છે એને પણ આપણે એટલું જ મહત્ત્વ આપ્યું છે. અને સાથે સાથે વૈદિક કાળના અંતમાં ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવેલી. એટલે વૈદિક કાળના અંતથી ખેતી જે છે એમાંથી પણ આપણે અનેક પ્રકારની આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ સંતોષી શકીએ. એટલે અહીંયા તમને એવું કહે છે કે જુદા જુદા નૈસર્ગિક સ્ત્રોતો જે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, આ દરેક નૈસર્ગિક સ્ત્રોતોના રક્ષણ માટે અહીંયા કંઈક ને કંઈક વાત કરવામાં આવી છે. એટલે અહીંયા તમને આ વસ્તુ સમજાવ્યું છે કે અમુક કુદરતી સ્થળો એવા છે કે જેને પવિત્ર ધાર્મિક સ્થળો માનવામાં આવે છે. એટલે આપણી જે પારંપરિક જે આપણી જે લાગણીઓ છે એની સાથે ધાર્મિક માન્યતાઓ જે છે એને કારણે આપણે આ કુદરતી સ્ત્રોતોનું આ રીતે સંરક્ષણ કરતા જ હોઈએ છીએ. હવે કેટલાક પ્રશ્નો જે છે એની ચર્ચા કરવાની છે. તો પહેલો પ્રશ્ન આપ્યો છે, પર્યાવરણના મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયું પરિવર્તન લાવશો? તો કે આપણે પ્લાસ્ટિકની કોથળીને બદલે કાગળ કે સણની કોથળી વાપરી શકીએ, ટૂંકા અંતરે જવા માટે પેટ્રોલ ડીઝલ ન બગડે એ માટે પગપાળા જવાય, સાયકલનો ઉપયોગ કરાય, કચરો ગમે ત્યાં ન ફેંકવો, કચરાપેટીમાં જ ફેંકવો, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જે તરત મળી જવાના છે આપણને એનો જ આપણે ઉપયોગ વધારે કરીએ, જરૂર ન હોય તો લાઇટ પંખા બંધ કરીએ, પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં. આ સિવાય બીજો પ્રશ્ન તમને અહીંયા આપ્યો છે, કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુને સિદ્ધ કરવા માટે આપણે સ્ત્રોતોનું શોષણ કરી એના ફાયદા કઈ રીતે મેળવીએ છીએ? તો કે ટૂંકા ગાળાના હેતુઓ એટલે ટૂંકા ગાળામાં ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત જ બધી પૂરી થશે, વર્તમાન પેઢીને જ ફાયદો થશે. ઔદ્યોગિક અને કૃષિ વિકાસ વર્તમાન સમયગાળામાં ઝડપી બને. એટલે અમુક કુદરતી સ્ત્રોતો આપણે ટૂંકા ગાળાના હેતુ માટે આ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણો ઝડપથી ઔદ્યોગિક અને કૃષિ વિકાસ ઝડપી બનશે, આર્થિક રીતે આપણે વધારે વિકાસ પામીએ, પણ એ ટૂંકા ગાળા માટે. એ જ રીતે આ કુદરતી સ્ત્રોતોનો આપણે ટૂંકા ગાળા માટે ઉપયોગ કર્યો જેનાથી વર્તમાન પેઢીને જ ફાયદો થયો, તો લાંબા ગાળાના હેતુ આ કુદરતી સ્ત્રોતોનો જે ઉપયોગ કરીએ છીએ એમાં લાંબા ગાળાના, લાંબા સમયગાળાના હેતુને ધ્યાનમાં લઈ અને કયા કયા ફાયદાઓ આપણને થઈ શકે? તો કે લાંબા સમયગાળાના હેતુમાં વર્તમાન અને ભવિષ્યની પેઢી બંનેને ફાયદો થશે, સતત એકધારો વિકાસ થશે. અને આ સ્ત્રોતોનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી આપણને નજીકના ભવિષ્યમાં ફરીથી મળશે. એટલે આ ટૂંકા ગાળાના હેતુમાં ખાલી આજની જ પેઢીને કામ લાગશે અને લાંબા ગાળાના હેતુમાં ભવિષ્યની પેઢીને પણ કામ લાગશે. આ સિવાય તમને એક નવો ક્વેશ્ચન આપેલો છે,
તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? તો કે સ્ત્રોતોનું સમાન વિતરણ ખરેખર થવું જ જોઈએ, જેથી ગરીબ અને અમીર બંનેને એક સરખો લાભ થઈ શકે. કારણ કે અમુક પૈસાદાર અને શક્તિશાળી લોકો શું કરે, એ લોકોની ઓળખાણ સંબંધોનો દુરુપયોગ કરી અને નૈસર્ગિક સ્ત્રોતોનો વધારે પડતો લાભ મેળવે. પણ નૈસર્ગિક સ્ત્રોત એ કુદરતે બધા માટે સમાન બનાવ્યા છે, એટલે એ વ્યક્તિ ગરીબ હોય કે અમીર હોય, દરેકને એનો સમાન લાભ મળવો જોઈએ. એના પછી આ જે ચેપ્ટર છે એમાં એક નવો ટોપિક છે, એ છે જંગલો અને વન્યજીવન. એના વિશે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.